પ્લેસ બહાર આવી ગયું છે તો એને આપણે અંદર બેસાડવું પડશે. લાગી ગયું છે એને. તો હવે જય માતાજી મિત્રો, સવારના 8 વાગ્યા છે. આપણે નાસ્તો પાણી કરી નાહી ધોઈએ ને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જાશું સીધા પાંજરા પર અને પાંજરા પર જઈને જોઈએ શું કામ છે. બાકી મહેશભાઈ જો અડધી ગયો છે અને અડધી આડી ગઈ છે. તો ચાલો જઈએ આપણે પાંજરા પર. મિત્રો હવે આપણે પાંજરા પર પહોંચીએ તો જે ઓફિસ રહી ત્યાંથી આપણે એવી વાત કરી કે આજે આપણે જે બારે ઢોરા હોય ને, જે ગાયો આપણે બારે ચરતી હોય, જે ચોમાસાના 4 મહિના બારે જતા હોય, અહીંયા આવે ને ત્યાં ને ત્યાં સીમમાં રહેતા હોય, તો એક ઘેરો છે એને આપણે ગણવા જવાની છે. એની સંખ્યા ટોટલ ગાયોની, તો ત્યાં આપણે જવાનું છે. જે અહીંયા પાંજરાપોરના માણસો જશે એના ભેગું, તો આજે ત્યાં જશું આપણે. અને બાકી અત્યારે રવાડાની અંદર રાઉન્ડ મારી લઈએ, જે કાંઈ નવો કેસ આવ્યો હોય તો તમને બતાવીએ, અને અથવા તો જે પાવડર નાખવાનું કામ છે એ કરીને પછી જશું આપણે બહારે. આજે જવાનું છે જે ઢોરા ગણવા માટે જવાનું ત્યાં. તો ચાલો જઈએ વાડાની અંદર. મિત્રો આપણે વાડાની અંદર રાઉન્ડ મારી લીધો છે, કાંઈ નવો કેસ છે નહીં, અને જે પાવડરનું કામ છે જે ઢોરા ઉઠવાનું બાકી છે. તો હવે આપણે જવાનું છે બહારે. તો મેં ભગતને કહી દીધું એ બધું પાવડરને નાખી દેશે એની રીતે. તો ચાલો હવે આપણે જઈએ, બેગને બધું તૈયાર કરી નાખ્યું અને હવે જવાનું છે. બસ ખાલી નીકળીએ એટલી વાર. તો હવે જઈએ સીધા હમીરપર ગામમાં જવાનું છે આપણે ઢોરાની ગણતરી માટે. તો ચાલો જઈએ. મિત્રો આપણે જે વાત થઈ હતી કે પશુ ગણતરી માટે આપણે જવાનું છે, પણ એ પછી શું કોઈ કારણોસર બંધ રહ્યું છે, તો ત્યાં જવાનું થયું નહીં. અને બાકી પાવડરને બધું કામ થઈ ગયું છે, નખાઈ ગયું. અને હવે આપણે જવું પડશે પાબુશ્રી. ત્યાંથી શું હમણાં ફોન આવ્યો કે એક ઘેટાનો પગ ભાંગી ગયો છે, પ્લાસ્ટર કરવું પડશે. તો હવે ત્યાં જાય છે આપણે, અને બીજું કાંઈ હશે તો જોઈ લઈશું. બાકી આ જે ઘેટાનો પગ ભાંગ્યો છે એને આપણે દવા કરતા આવીએ, પ્લાસ્ટર કરતા આવીએ, બધું ઓકે કરતા આવીએ. તો ચાલો જઈએ સીધા પાબુશ્રી. મિત્રો આ બેગ લઈ લીધું છે અને હવે આપણે પાબુશ્રી જોવા માટે નીકળી ગયા. તો ચાલો જઈએ સીધા પાબુશ્રી અને ત્યાં જઈને મળીએ. મિત્રો આપણે પાબુશ્રી જતા હતા, વચ્ચે આ એક વાસણનો એક્સિડન્ટ થયો છે. ભરતભાઈને આવ્યા હતા, તો જો એને પાંજરાપુર લઈ જાય છે આ ગાડીમાં. અત્યારે દવા તો કરી નાખી છે, અહીંયા થેલોને આપણો ભેગો જતો તો દવાને કરી નાખી છે. હવે બસ આ ગાડીની અંદર રાખી અને લઈ જશે પાંજરાપુર. હવે આપણે પાબુશ્રી આવી ગયા હતા, વચ્ચે એક વાસણ હેરાન થતો હતો, એની દવા અક્ષય મહારાજે આપણી પાસે કરાવી, તો એને કરીને એને ભરાવી દીધું આપણે પાંજરાપુર. અને આપણે અહીંયા એક ઘેટાનો પગ ભાંગેલ છે, તેને પ્લાસ્ટર કરવાનું છે. તો માણસ આવે છે પછી કામ ચાલુ કરી. આ રહ્યું આ ઘેટું છે, જે એને જોઈ શકો છો આ પગ લડે છે, આ પગ ભાંગી ગયો છે. તો હવે એમાં આપણે છે એ પ્લાસ્ટર કરવાનું છે. તો હવે પેલા પ્લાસ્ટર કરી નાખીએ અને પછી તમને બતાવીએ. મિત્રો આપણે આ ઘેટાની પ્લાસ્ટર કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે પ્લાસ્ટર. અને બીજા ઇન્જેક્શનને બધું આપી દીધું. તો હવે આપણે પાંજરા પરથી ફોન આવ્યો છે કે એક ગાય આ કાઢેલી આવી છે, તો ત્યાં આપણે જવું પડશે. તો ચાલો જઈએ સીધા પાંજરા પર અને ત્યાં જઈને તમને બતાવું. મિત્રો આપણે પાબુશ્રી હવે પાંજરા પર પહોંચ્યા છીએ. જે ગાયની મેં તમને વાત કરી, તમે જોઈ શકો છો આ ગાય છે. અને આ પ્રોલેપ્સ બહાર આવી ગયું છે, તો એને આપણે અંદર બેસાડવું પડશે. હવે બીજા વાડામાં લઈ જાય છે એને, અને ત્યાં લઈને એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ આપણે. હવે આપણે આ ગાયને પ્રોલેપ છે એ કમ્પ્લીટ બેસાડી દીધું છે નીચે, અને ઇન્જેક્શનને બધા આપી દીધા છે. તો હવે આ ભગતને એ બધી એને શું થોડીક વાર નીણને બધું નાખશે એટલે એ ખાશે ને તો ઊભી થઈ જશે. થોડીક વાર એને બેહવા દે એટલે લોહીને નીકળ્યું હોય ને તો બેહે તો સારું. તો હવે આપણે જશું હોસ્પિટલની અંદર. આ જો ધોઈ છે ભગત, વ્યવસ્થિત ભગત ધોઈ નાખજો. તો હવે આપણે જશું હોસ્પિટલની અંદર અને પછી જશું ઘરે. હું પણ 12 વાગી ગયા છે, ઘરે જવાનો સમય થઈ ગયો. તો જઈએ સીધા ઘરે. મિત્રો સાંજના 3 વાગ્યા છે અને આપણે પાંજરા પર પહોંચી આવ્યા. બપોરે આપણે વાડે તો ગયા હતા, પણ શું છે કે બીજું કંઈ કામ હતું અને થોડી ઉતાવળ હતી, તો આપણે નીકળી ગયા ફટાફટ. તો કાંઈ વિડીયો તમને બતાવી ન શક્યા. તો હવે પાંજરા પર આવી ગયા છે અને અહીં એક પક્ષી આવ્યું છે, હમણાં તમને બતાવું દવા કરવા માટે. ઘુવડ જેવું કંઈક છે, હવે પકડે છે આપણા માણસો બધા બથોબથ થયા છે હવે પકડવા માટે. બી આવીને એટલે
તો હવે પકડી લે એટલે તમને બતાવીએ ને કંઈક શું પાંખમાં લાગી ગયેલ કે છે તો તમને હમણાં બતાવું શું તકલીફ છે અને કયું પક્ષી છે આપણે જોઈએ હમણાં. મિત્રો હું જો તમને પક્ષીની વાત કરતો તો અહીંયા કાનાએ પકડી રાખ્યું છે. હા જો આ પક્ષી છે ને પાંખમાં લાગી ગયું છે. હવે શું છે અને કયું પક્ષી છે એ તમે અમને કોમેન્ટ કરીને કહો કેમ કે અમને ખબર નહીં. હા જો લાલ કલરની આંખું છે ને અહીંયા લાગી ગયું છે એને. તો હવે આપણે એની દવા કરી નાખીએ અને એને ઇન્જેક્શન આપી દઈએ બરાબર ને કાના. તો ચાલો હવે દવા કરી નાખીએ. મિત્રો હવે આપણે એ છે પક્ષી આવી ગયું એની દવા કરી નાખી છે. હવે વાડાની અંદર જાય છે રાઉન્ડ મારવા. કઈ નવો કેસ આવ્યો હોય તો તમને બતાવું. મિત્રો જોઈ શકો છો તમે આની આપણે દવા કરી નાખી છે અહીંયા અહીંયા લાગેલું હતું. હવે આપણે અહીંયા અંદર લઈ આવ્યા છે. આ છે શીશાણું છે માંસાહારી પક્ષી છે એવું આપણે જાણવા મળ્યું. તો હવે છે ને કાના અને છે બીજા પક્ષી ભેગું ન રાખતો અને એકલું એક બીજા પિંજરામાં પૂરજે બરાબર. તો હવે એને અંદર જવા દો. તમે જોઈ શકો કમ્પ્લીટ ઇન્જેક્શન આપી દીધું અને દવાઈ કરી નાખી. મિત્રો આપણે વાડાની અંદર આવ્યા હતા અને એક પાડીનો પાટો બદલાવવાની જરૂર હતી તો આપણે બદલી નાખ્યું. જો ભૂએ એને મદદ કરાવી એટલે બદલી ગયો છે. જોઈ શકો છો હવે બીજું કાંઈ છે આ વાડામાં. બીજું કાંઈ છે નહીં અને બીજો કાંઈ કેસ આવશે કંઈ નવું કંઈ તો તમને બતાવશું. નહીં ત્યારે હવે જાય આપણે હોસ્પિટલમાં. બાકી બધા જો પાણી પાણી પાઈ દીધા છે અને હવે નીણ નાખશો ને કે ખોર મૂકો હે ને. હવે ખોર મૂકશે તો એ ખાશે અને બાકી કાંઈ આવે તો કહેજો. તો હવે આપણે જાય હોસ્પિટલની અંદર. મિત્રો સાંજના 6 વાગી ગયા છે. હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો. તો હવે આપણે જઈશું સીધા વાડે અને વાડે જઈને વાત કરીએ. મિત્રો આપણે વાડે આવી ગયા હતા. આપણા મિત્ર જો ગાયો બધી બાંધી નાખી છે તો હવે આપણે ખાંડ બનાવવાનું ચાલુ કરી નાખીએ. ખાંડ બનાવી અને એને ખવડાવી લઈએ પછી બતાવીએ તમને. મિત્રો આપણે ગાયોને બધીને ખાંડ મૂકી દીધું છે જો બધી ખાય છે ખાંડ. તો હવે આપણે જવાનું છે બહારે તો ચેતનભાઈ આવશે એટલે એની રીતે દવાઈ કરશે. તો હવે આપણે જઈએ બહારે જવાનું છે ત્યાં કને અને ખાંડ ને બધી એની રીતે ખાશે. તો આજના વિડીયો મિત્રો આટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.